દ્વારકા કલ્યાણપુરા વિધાનસભામાં મત વિસ્તારમાં આઠ ટર્મથી વિજેતા હતા એવા પબુબા માણેકે ગઈકાલે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી અને દિવ્યાંગ બાળકો સાથે સાંજનું જમણ અને દિવ્યાંગ બાળકોના હાથે કેક કાપી હતી અને દિવ્યાંગ બાળકો સાથે બે કલાક ગાળી તેમજ સાથે સમય વિતાવ્યો હતો ત્યારે દિવ્યાંગ બાળકોએ સામાન્ય બાળકોની જેમ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ પબુબા સમક્ષ આપ્યો હતો ત્યારે પબુભાએ પોતાના જન્મદિવસને વધુ યાદગાર બનાવતા સંકલ્પ કર્યો હતો કે તેઓ પર્યાવરણના રક્ષણ માટે પાંચ લાખ વૃક્ષો વાવેતર કરીને તેની જાળવણી કરશે અને દ્વારકાને ગ્રીન યાત્રાધામ બનાવશે સ્થાનિક વાતાવરણને અનુકૂળ દસ જાતના વૃક્ષો વિરમભા આશાભા માણેક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચ લાખ વૃક્ષો વાવશે પબુભા જેમાં ઉછેર સહિત તમામ વ્યવસ્થા પબુભાનું ટ્રસ્ટ ઉઠાવશે આ માટે પબુભાએ મુખ્યમંત્રીને પત્ર લખી વધુને વધુ રોપા ફોરેસ્ટમાંથી ફાળવવાની માંગ કરી છે લોકોની હાજરી વચ્ચે પબુભા માણકે પોતાનો જન્મદિવસ રાધે ડિફરન્ટલી એબલ્ટ ફાઉન્ડેશન ખાતે ઉજવ્યો હતો અને આવતા જન્મદિવસે તેઓ આ દિવ્યાંગ બાળકો માટે પબુભા એક નવી શાળાના પોતાની જગ્યામાં બનાવી આપવાની જાહેરાત પણ તેમણે કરી હતી તો આજે જન્મદિવસ હતું મારું એટલે કાલે મેં કા કાગળ લખ્યો છે મુખ્યમંત્રીને કે પાંચ લાખ જે જેની અંદર આપણા નક્કી થયું છે દસ દસ જાડો એવા છે કે વધારે વધારે ઓક્સિજન આપે છે તો એમાંથી મેં લખ્યું છે કે પાંચ લાખ વૃક્ષ બે ત્રણ તબક્કામાં મારે વાવવા છે અને જે બધાય પણ જ્યાં ફોરેસ્ટ છે ત્યાંથી મને રોપા આપે અને મને રોપા આપ્યા પછી તમામે તમામ જવાબદારી મારી છે અને જે આજે જે આવતી પેઢી માટેનું જે એક નાશ કરી રહ્યા છીએ આપણે આપણા હાથે આપણે આપણે એટલે સમાજ કે જે પ્રકૃતિ પ્રકૃતિ છે એ જ ભગવાન છે જો પ્રકૃતિનો નાશ થશે તો માણસનો વિનાશ થશે માટે નરેન્દ્રભાઈએ ખૂબ આની માટે ચિંતા કરી છે હું મારી ફરજ સમજી અને મેં જાહેરાત કરી છે કે પાંચ લાખ રોપા મારા વિસ્તારની અંદર હું વાવીશ વાવવાની જવાબદારી મારી પાણી પીવાની જવાબદારી મારી એને રક્ષણ આપવાની જવાબદારી મારી તો આવતા વર્ષે ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આને આવતા મારા જન્મદિવસે હું આને બિલ્ડિંગ તૈયાર કરીને મારી માલિકીની જગ્યા મારા ખર્ચે આવો એક મને વિચાર આવ્યો ને વિચાર ભગવાન પૂરું કરે કે આવતા જન્મદિવસ મારું ત્યાં ઉજવાય અને આ લોકોને એને જોઈ એવી સગવડ કરીને એક સ્કૂલ આપું એને